નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 વિશેની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. મિત્રો, માનવ કલ્યાણ યોજના 2024-25 અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, જે અંતર્ગત બ્યુટી પાર્લર તથા અન્ય નવ વ્યવસાય ધંધા માટે ટોલ કિટ્સ મળવાપાત્ર થાય છે. તો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી અને આ યોજનાની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે ઈ કુટીર પોર્ટલ પરની જે માનવ કલ્યાણ યોજના છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો તેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે તમારે ઈ કુટીર પોર્ટલ પર આવી જવાનું છે. તેના માટે તમારે બ્રાઉઝર ખોલી અને તમારા બ્રાઉઝરમાં ekutir.gujarat.gov.in લખી અને ઓકે આપવાનું રહેશે, અથવા તો તમારા ગૂગલમાં ekutir લખી અને સર્ચ કરશો તો પણ પહેલું જ રિઝલ્ટ તમને જોવા મળી જશે. તે લિંક ઉપર ક્લિક કરી અને તમે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની જે ઈ કુટીર પોર્ટલ છે ત્યાં તમે આવી જશો. તો મિત્રો, ઈ કુટીર પોર્ટલ પર આવી ગયા પછી આપણે અહીંયા કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગનું જે મેનુ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની જે કઈ યોજનાઓ છે તે આપણને લિસ્ટ જોવા મળી જશે, જેમાં ક્રમ નંબર 1 ઉપર પ્રથમ જ છે માનવ કલ્યાણ યોજના, અને યોજનાનો પ્રકાર છે કે આ યોજનાનો લાભ છે તે નાગરિક લઈ શકે છે, અને ઓનલાઈન અરજી કરવાની સ્થિતિમાં અહીંયા ઓપન લખેલું છે, એટલે કે હાલમાં આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો સૌથી પહેલાં આપણે યોજનાની વિગત જોવા માટે અહીંયા માનવ કલ્યાણ યોજના લખેલ છે તેના ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે જ માનવ કલ્યાણ યોજનાની માહિતી આપણને જોવા મળી જાય છે. તો મિત્રો, યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના, અને યોજના માટેની પાત્રતાની વાત કરીએ તો વ્યક્તિની ઉંમર 18-60 વર્ષ હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની જે ગરીબી રેખાની યાદી છે તે યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે, જેમાં 0-16 સ્કોર ધરાવતા લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, અથવા તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ. એટલે કે ગરીબી રેખા જે BPL યાદીનો દાખલો હોય તેમાં તમારો 0-16 સમાવેશ થયેલો હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો નથી, પણ જો 17-20 તમારો સમાવેશ હોય તો તમારી આવક છે તે 6 લાખ સુધીની હોવી જોઈએ, અને તે અંગેનો તમારે તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, હવે આપણે મળવાપાત્ર ટૂલ કિટ્સની વાત કરીએ તો દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસીસ એન્ડ રિપેરિંગ, પ્લમ્બર કામ, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કિટ, આમ અલગ અલગ 10 વ્યવસાય ધંધાઓ માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત હાલમાં સહાય મળવાપાત્ર થાય છે. તો અગાઉ મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 28 જેટલા વ્યવસાય ધંધા માટે સહાય આપવામાં આવતી હતી, પરંતુ અહીંયા આપણે જે 10 વ્યવસાય ધંધા જોયા તે સિવાયના અન્ય જે 18 વ્યવસાય ધંધાઓ માટેની સાધન સહાય છે તે તમારે વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ લેવાનો રહેશે. એટલે કે જે અહીંયા નથી તે અલગ જે 18 વ્યવસાય ધંધાઓ છે તેની સાધન સહાય તમારે જોઈતી હોય તો તમારે વિશ્વકર્મા યોજના અંતર્ગત અરજી કરવાની રહેશે. અને જે લોકોએ અગાઉ માનવ કલ્યાણ યોજનામાં તે વ્યવસાય ધંધાઓમાં અરજી કરેલી હતી તેઓને પણ જે અલગ અલગ મેસેજ મોકલવામાં આવેલ છે કે તમારે હવે વિશ્વકર્મા યોજના અંતર્ગત અરજી કરવાની રહેશે. અને હવે જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અહીંયા દર્શાવેલી 10 કીટો માટે જ સાધન સહાય મળવાપાત્ર થાય છે, અને તેના માટેનું જે સેલ્ફ ડિક્લેરેશન છે તે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત
ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ક્યારથી શરૂ થયેલું છે અને તે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે? તો મિત્રો, તમે અહીંયા નોટિફિકેશન જોઈ શકો છો. માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25માં 10 ટ્રેડ માટે ઈ કુટીર પોર્ટલ પર તારીખ 3/7/2024થી ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલ છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31/8/2024 છે. તો મિત્રો, જે લાભાર્થી મિત્રો અહીંયા દર્શાવેલી 10 કીટોમાંથી કોઈ પણ કીટનો લાભ લેવા માગતા હોય તો તેઓએ તારીખ 31/8/2024 સુધીમાં ઈ કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અહીંયા તમે તે અલગ અલગ 10 જે ટ્રેડ છે તે ટ્રેડ એટલે કે ટૂલ કિટ્સના નામ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે મિત્રો, જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની માનવ કલ્યાણ યોજના છે તે અંતર્ગત હાલમાં 10 જેટલા સાધન સહાય માટેની ટૂલ કિટ્સ માટે જે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો તેના ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે તમારું આ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે બાબતનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જે ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, તો ત્યાંથી તમે તે જોઈ શકશો. તો મિત્રો, આશા રાખું કે માનવ કલ્યાણ યોજના વિશે વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.